That here we can say कच कंटीन्यू टू लीव विद द शुक्राचार्य एंड देवयानी फरीथी जीवित થયા પછી कच એટલે कच कंटीन्यू એટલે पाछू पुनः चालू करे छे लीव એટલે રહેવાનું વિથ એટલે સાથે શુક્રાચાર્ય એન્ડ દેવયાની એટલે શુક્રાચાર્ય અને દેવયાની સાથે બટ ધ અસુર ડીડ નોટ કીપ ક્વાઇટ બટ એટલે પરંતુ અસુર એટલે અસુરોએ ડીડ નોટ એટલે ન હતું કીપ એટલે રાખ્યું ક્વાઇટ એટલે શાંતિ. One day Kach was in a jungle collecting flowers when the Asur caught him. One day એટલે એક દિવસ કચ્છ એટલે કચ્છ વોઝ એટલે હતો ઇન એટલે માં જંગલ એટલે જંગલમાં કલેક્ટિંગ એટલે એકઠા કરી રહ્યો હતો ફ્લાવર્સ એટલે ફૂલો વેન એટલે જ્યારે અસુર એટલે કે અસુર હોય કોચ એટલે પકડ્યો હતો હિમ એટલે તેને દે કિલ્ડ હિમ એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન ટુ પેસ્ટ દે મિક્સ ધ ઇટ વિથ ધ વોટર ઓફ ધ ઓશન. દે એટલે તેઓએ કિલ્ડ એટલે મારી નાખ્યો હિમ એટલે તેને કોને યસ કચ્છને એન્ડ ગ્રાઇન્ડિંગ ગ્રાઇન્ડિંગ એટલે મિત્રો એકદમ ભૂકો કરી દેવો જેમ આપણે મિક્સચરમાં કરીએ છીએ એનું ગ્રાઇન્ડિંગ કરી નાખ્યું હિઝ બોડી એટલે એના બોડીને ઇન્ટુ પેસ્ટ ચટણીની જેમ ચટણી બની જાય એ રીતે દે મિક્સ્ડ ઇટ દે એટલે તેઓએ મિક્સ એટલે એની બોડીને મિક્સ કરી દીધી વિથ ધ વોટર એટલે કે પાણી ઓફ એટલે એનું ઓશન એટલે દરિયા અથવા સમુદ્રનો દરિયા અને સમુદ્રના પાણી સાથે એને મિક્સ કરી દીધું જેથી કરીને એ પાછો જીવિત ન થઈ શકે. બટ વોટ હેપન્સ નેક્સ્ટ લેટ વી સી. દેવ્યાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. દેવ્યાની એટલે દેવ્યાની વોઝ એટલે હતી અગેન એટલે ફરીથી ડિસ્પેર એટલે નિરાશ ફરીથી નિરાશ હતી વેન એટલે જ્યારે કચ્છ એટલે કચ્છ ડીડ નોટ રિટર્ન એટલે પાછો આવ્યો નહોતો ફ્રોમ ધ જંગલ એટલે જંગલમાંથી. એના પછી નેક્સ્ટ શું થાય છે લેટ વી સી. શી ટોલ્ડ હર ફાધર દેટ શી વુડ નોટ વિશ ટુ લીવ અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક. જેમ આપણે જાણીએ છીએ એમ કે શુક્રાચાર્યને ખબર પડી ગઈ હતી કે દેવ્યાની છે કચ્છને ખૂબ પ્રેમ કરે છે એટલે શું કીધું એણે શી ટોલ્ડ શી એટલે તેણીએ ટોલ્ડ એટલે કહ્યું હર ફાધર એટલે તેના પિતાને દેટ કે શી વુડ નોટ શી એટલે તેણી વુડ નોટ વિશ એટલે કે ઈચ્છતી નથી ટુ લીવ એટલે જીવવાનું અનલેસ એટલે કે જ્યાં સુધી કચ્છ એટલે કચ્છ વોઝ બ્રોટ એટલે પાછો આવશે બેક એટલે પાછો જ્યાં સુધી કચ્છને પાછો ન લાવવામાં આવે ત્યાં સુધી એ જીવવાનું ઈચ્છતી નથી. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. અગેન એટલે ફરીથી શુક્રાચાર્ય શુક્રાચાર્ય વિથ એટલે સાથે હિઝ એટલે તેના મેજિક સ્પેલ એટલે કે જાદુઈ મંત્ર દ્વારા બ્રોટ એટલે લાવે છે કચ્છ એટલે કચ્છને બેક એટલે પાછો જીવિત કરીને એને સાથે લાવી દે છે. એના પછી નેક્સ્ટ શું કહે છે ધ અસુર્સ વેઝ વેરી ડિસપોઇન્ટેડ એટ દેર ફેલર્સ. અસુર એટલે અસુરો વેર એટલે હતા વેર એટલે ખૂબ જ ડિસપોઇન્ટેડ એટલે કે હતાશામાં ધેયર એટલે તેમના ફેલર્સ એટલે નિરાશામાં જે નિષ્ફળ ગયા હતા એના કારણે તેઓ ખૂબ જ નિરાશ હતા હતાશ હતા. દે થોટ ઓફ અ પ્લાન ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ ઇન અ સચ અ વે દેટ શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. દે એટલે તેઓએ થોટ એટલે વિચાર્યું ઓફ પ્લાન એટલે યુક્તિનું ટુ ડિસ્પોઝ એટલે કે નાશ કરવો ઓફ કચ્છ એટલે કચ્છનો ઇન સચ અ વે એટલે કે એવા રસ્તાથી કે દેટ કે જેથી કરીને શુક્રાચાર્ય વુડ નેવર શુક્રાચાર્ય નેવર એટલે ક્યારેય નહીં બી એબલ એટલે સક્ષમ બને ટુ બ્રિંગ એટલે લાવો હિમ એટલે તેને બેક એટલે પાછો ટુ લાઈફ એટલે જીવંત કરીને એટલે એવો કંઈક એમણે વિચાર કર્યો કે હવેથી શુક્રાચાર્ય છે એ કચ્છને ફરી જીવિત કરી શકે નહીં. તો એવો કયો વિચાર હતો લેટ વી સી વોટ હેપન્સ. ધ અસુર કોચ કચ્છ એટ ધ થર્ડ ટાઈમ. અસુર એટલે અસુરોએ કોચ એટલે પકડ્યો કચ્છ એટલે કચ્છને થર્ડ ટાઈમ એટલે ત્રીજી વાર. દે કિલ્ડ હિમ એન્ડ બર્ન્ટ હિઝ બોડી. દે એટલે તેઓએ કિલ્ડ એટલે મારી નાખ્યો હિમ એટલે તેને બર્ન્ટ એટલે સળગાવી દીધી હિઝ બોડી એટલે તેનું શરીર સળગાવી દીધું. દે કલેક્ટેડ ધ એશિસ એન્ડ મિક્સ ધ એશિસ વિથ ધ ડિવાઇન વાઇન દેટ શુક્રાચાર્ય ડ્રેન્ક. દે એટલે તેઓએ કલેક્ટેડ એટલે ભેગી કરી એશિસ એટલે કે રાખ એની જે મૃત્યુની બાળી દીધા પછીની જેની રાખ હતી એમણે ભેગી કરી અને મિક્સ કરી દીધી ભેગી કરી દીધી એશિસ એટલે કે રાખને વિથ ધ ડિવાઇન વાઇન. ડિવાઇન વાઇન એટલે કે મિત્ર સોમરસ માં એને ભેગી કરી દીધી હતી. દેટ એટલે કે જે શુક્રાચાર્ય ડ્રેન્ક શુક્રાચાર્યએ પીધી હતી એ ડિવાઇન વાઇન સાથે એને મિક્સ કરી દીધી અને એ શુક્રાચાર્યના પેટમાં જતી રહી. હવે એટલે આ એમની યુક્તિ હતી કે હવે શુક્રાચાર્ય એને પાછો લઈ નહીં શકે અધરવાઇઝ તો એ મૃત્યુ પામી જાય. વેન કચ્છ વોઝ મિસિંગ અગેન દેવ્યાની સેડ ટુ હર ફાધર. વેન એટલે જ્યારે કચ્છ એટલે કચ્છ વોઝ એટલે હતો મિસિંગ એટલે હાજર ન હતો ખોવાઈ ગયો હતો અગેન એટલે ફરીથી ત્યારે દેવ્યાની સેડ દેવ્યાનીએ કહ્યું ટુ હર ફાધર એટલે કે તેના પિતાને ફાધર કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયર વુડ બટ હી હેઝ નોટ કમ બેક શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. ફાધર એટલે પિતાજી કચ્છ એટલે કચ્છ વેન્ટ એટલે ગયો છે
वेंट એટલે ગયો હતો, આઉટ એટલે બહાર, ટુગેધર એટલે ભેગું કરવા માટે, ફાયરવુડ એટલે બળતણ માટે લાકડું, બટ એટલે પરંતુ, હી હેઝ નોટ કમ, હી એટલે તે, હેઝ નોટ કમ એટલે આવ્યો નથી, બેક એટલે પાછો, શ્યોરલી એટલે ચોક્કસપણે, હી એટલે તે, ઇઝ એટલે છે લોસ્ટ એટલે કે કાં તો ખોવાઈ ગયો, ઓર ડેડ અથવા તો મરી ગયો છે. તો શુક્રાચાર્ય શું કહે છે? સી દેટ શુક્રાચાર્ય કરે છે, શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર અ વાઇલ એન્ડ સેડ. શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્ય મેડિટેટેડ એટલે ધ્યાન ધરે છે, ફોર વાઇલ એટલે થોડો સમય માટે, એન્ડ સેડ અને કહે છે, યસ કચ્છ ઇઝ ડેડ એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. યસ એટલે હા, કચ્છ એટલે કચ્છ ઇઝ ડેડ એટલે મૃત્યુ પામ્યો છે, એન્ડ નાવ એટલે કે હવે, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ડિફિકલ્ટ એટલે અઘરું, ફોર મી એટલે મારા માટે, ટુ બ્રિંગ એટલે લાવો, હિમ એટલે તેને, બેક એટલે પાછો, ટુ લાઈફ એટલે જીવંત કરીને, અને હવે મારા માટે થોડું અઘરું છે, એને જીવિત કરીને પાછો લાવો. કારણ કે શુક્રાચાર્યને ખ્યાલ આવી ગયો હતો, આઈ એમ હેલ્પલેસ નાવ, આ એટલે હું, એમ એટલે છું, હેલ્પલેસ એટલે નિહત્તો, નાવ એટલે હવે, હવે હું કોઈ પણ મદદ કરી શકું એમ છું નહીં, હું હેલ્પલેસ થઈ ગયો છું એવી પરિસ્થિતિ છે. વેન એવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હી ઇઝ સ્લેઇન અગેન. વેન એવર એટલે જ્યારે પણ, આ એટલે હું, બ્રિંગ એટલે લાવ્યો છું, હિમ એટલે તેને, બેક એટલે પાછો, ટુ લાઈફ એટલે જીવંત કરીને, હી એટલે તે, ઇઝ એટલે છે, સ્લેઇન એટલે મારી નાખ્યો અથવા તો હત્યા કરી દેવી, એની હત્યા કરી દેવામાં આવી છે, અગેન એન્ડ અગેન, ઘણી બધી વાર ફરીથી. ઓ દેવ્યાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય. એ પોતાની પુત્રીને જ્યારે દુઃખી થાય છે એટલે કહે છે, ઓ દેવ્યાની, ડુ નોટ ગ્રીવ, ગ્રીવ એટલે એવું કહે છે, શોક ના કરીશ, ડુ નોટ ક્રાય, ક્રાય એટલે રડીશ નહીં, યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. યુ એટલે તારે, શુડ નોટ ડિસ્ટ્રેસ, ડિસ્ટ્રેસ એટલે મિત્રો થાય છે તકલીફ આપવી, તારે તકલીફ ન આપવી જોઈએ, યોર સેલ્ફ એટલે તારી જાતને, ફોર મોર્ટલ, મોર્ટલ એટલે મરણાધીન, જે વ્યક્તિ મરી ગયો છે એના માટે તું તારી જાતને દુઃખી ન કર અથવા તો તકલીફ ના આપ. ગોડ આર અવેર ઓફ યોર બ્યુટી. ગોડ્સ એટલે દેવો, આર એટલે છે અવેર એટલે જાગૃત, ઓફ યોર એટલે તારી, બ્યુટી એટલે સુંદરતાથી, દેવોને તારી સુંદરતાની જાણ છે. એની વન ઓફ ધેમ, એની એટલે કોઈ પણ, વન ઓફ ધેમ એટલે કે તેમાંનો એક, મે પ્રપોઝ ટુ યુ, પ્રપોઝ એટલે પ્રસ્તાવના રાખશે, ટુ યુ એટલે તારી આગળ લગ્ન કરવાની અથવા તો પ્રેમ કરવાની, એટલે તું ચિંતા ના કર, તું એ શોકમાંથી બહાર આવી જા. પણ જો મિત્રો કહે છે સાચો લવ છે એ અહીંયા દેખાય છે દેવ્યાની અંદર, બટ દેવ્યાની સેડ, બટ એટલે પરંતુ, દેવ્યાની સેડ એટલે દેવ્યાનીએ કહ્યું, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન વુમ આઈ લવ. હાઉ કેન એટલે હું કઈ રીતે, નોટ ગ્રીવ, ગ્રીવ એટલે શોક મનાવું, ફોર ધ ડેથ, ફોર એટલે માટે, ડેથ એટલે મૃત્યુ, ઓફ વન, એના માટે, વુમ કે જેને આઈ એટલે હું, લવ એટલે પ્રેમ કરું છું, હું એના માટે કેમ ના શોક મનાવું કે જેને હું પ્રેમ કરું છું. હી વોઝ હેન્ડસમ, હી એટલે તે, વોઝ એટલે હતો, હેન્ડસમ એટલે રૂપાળો. હી વોઝ ગ્રેટ, હી એટલે તે, વોઝ એટલે હતો, ગ્રેટ એટલે મહાન, એન્ડ હી વોઝ યંગ, હી એટલે તે, વોઝ એટલે હતો, યંગ એટલે યુવાન. નો ગોડ વિલ બી લાઇક હિમ. નો એટલે એક પણ નહીં, ગોડ એટલે ભગવાન, વિલ બી એટલે બનશે, લાઇક હિમ એટલે તેના જેવો, કોઈ પણ ભગવાન અથવા તો દેવ છે એના જેવો બની શકે એમ નથી. આઈ વિલ સ્ટ્રાઈવ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. આઈ એટલે હું, વિલ સ્ટ્રાઈવ એટલે કે ભૂખે રહીશ, હું ભૂખી રહીશ અથવા તો ભૂખે રાખીશ, માય સેલ્ફ એટલે મારી જાતને, ટુ ડેથ મૃત્યુ પામે ત્યાં સુધી, એન્ડ ફોલો હિમ અને એની રાહ જોઈશ અથવા તો એને અનુસરીશ. તો શું કહે છે? શુક્રાચાર્ય વોઝ સોરી ફોર ઇઝ ડોટર. શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્ય, વોઝ એટલે હતા, સોરી એટલે દુઃખી, ફોર ઇઝ ડોટર એટલે એમની પુત્રી માટે, કારણ કે કશું કરી શકતા હતા નહીં. એટલે હવે જો શું કરે છે નેક્સ્ટ, એંગ્રી વિથ ધ અસુર્સ હુ સ્લ્યુ અ ડિસિપલ અંડર હિઝ કેર. શુક્રાચાર્ય વોઝ એંગ્રી, શુક્રાચાર્ય ગુસ્સે હતા, એંગ્રી એટલે ગુસ્સે હતા, વિથ ધ અસુર્સ એટલે અસુરો સાથે, હુ એટલે કે જેમણે, સ્લ્યુ એટલે કે હત્યા કરી નાખી હતી, ડિસિપલ્સ એટલે કે શિષ્યની, અંડર એટલે તેમને, અંડર એટલે નીચે, હિઝ કેર એટલે એમની સંભાળ નીચે, જે શિષ્ય હતો એની હત્યા કરી નાખી, એના કારણે શુક્રાચાર્ય ખૂબ જ ગુસ્સે હતા. એટ દેવ્યાનીઝ રિક્વેસ્ટ હી બિગેન સમનિંગ કચ્છ બેક ફ્રોમ ડેથ. એ દેવ્યાનીઝ રિક્વેસ્ટ એટલે કે દેવ્યાનીની વિનંતીથી, રિક્વેસ્ટ એટલે વિનંતીથી, હી એટલે તે, બિગેન એટલે શરૂ કર્યું હતું, સમનિંગ એટલે કે યાદ કરવાનું અથવા તો પુકારવાનું, બોલાવવાનું, કચ્છ બેક એટલે કચ્છને પાછો, ફ્રોમ ધ ડેથ એટલે મૃત્યુમાંથી. હવે શું કરે છે એના પછી નેક્સ્ટ, લેટ વી સી.
कच आंसर्ड इन अ लो वॉइस फ्रॉम हिज स्टमक. कच आंसर्ड एट जवाब आपे छे. इन अ लो एट धीमा वॉइस एट अवाजनी अंदर कच धीमा अवाज में जवाब आपे छे. फ्रॉम एट माथी हिज एट स्टमक एट पेट एट के शुक्राचार्य पेट में जवाब आपे छे धीमा अवाज में. आई एम कच ही सेड. आई एट हूँ एम एट छू. कच एट कच ही सेड एटे कहू हूँ कच छू. आई वॉज killed by asuras who burnt my body and mixed the ashes with the divine wine that you have drank. I એટલે હું was killed એટલે મારી નાખવામાં આવ્યું છે. by એટલે ના દ્વારા. અસુર એટલે અસુરો. મને અસુરો દ્વારા મારી નાખવામાં આવ્યું છે. who burnt કે જેમણે burnt એટલે બાળી નાખી છે. my body એટલે મારા શરીરને. and mixed એટલે મિક્સ કરી નાખી છે. the ashes એટલે કે રાખ. with એટલે સાથે. divine wine કે સોમરસ સાથે. that એટલે કે જે. you have drank you એટલે તમે. drank એટલે પીધી છે. તમે જે પીધી છે ડિવાઇન વાઇન સોમરસ એની સાથે મારી રાખ મિક્સ કરી દે છે. બી જેન્ટલ ટુ મી. બી એટલે બનજો જેન્ટલ એટલે પ્રામાણિક અથવા તો યોગ્ય. ટુ મી એટલે મારી સાથે. ઓ માય માસ્ટર. માય એટલે મારા. માસ્ટર એટલે માલિક. કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. કન્સિડર એટલે ગણજો. મી એટલે મને. યોર એટલે તમારા. સન એટલે પુત્ર. હવે મને તમે મારા પુત્ર જ તમારા પુત્ર જેવો જ ગણજો કારણ કે આઈ એટલે હું એમ એટલે છું. નાવ એટલે હવે. પાર્ટ એટલે અંશ અથવા તો ભાગ. ઓફ યુ એટલે તમારો. હવે હું તમારો જ એક ભાગ છું એટલે મને તમારા પુત્ર તરીકે ગણજો. એન્ડ ધેન નેક્સ્ટ શું કહે છે પહેરામાં. દેન શુક્રાચાર્ય સેડ ટુ દિવ્યાની. દેન એટલે પછી. શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્ય. સેડ એટલે કહે છે. ટુ દિવ્યાની એટલે દિવ્યાનીને શું કહે છે. વોટ કેન આઈ ડૂ નાવ. વોટ એટલે શું. કેન આઈ એટલે હું. ડૂ એટલે કરી શકું છું. નાવ એટલે હવે. હવે મારે શું કરવું. કચ ઇઝ વિધિન મી. કચ એટલે કચ. ઇઝ એટલે છે. વિધિન એટલે ની અંદર. મી એટલે મારા. કચ હવે મારી અંદર છે. આઈધર અથવા તો કાં તો આઈ લીવ એટલે કે હું જીવી શકું છું. ઓર અથવા તો કચ લીવ્સ કાં તો કચ જીવી શકે છે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. બોથ એટલે બંને. ઓફ અસ એટલે અમે. કેન નોટ એક્ઝિસ્ટ. એક્ઝિસ્ટ એટલે છે જીવવું. અમે બંને જીવી શકતા નથી. ટુગેધર એટલે સાથે. હિયર આફ્ટર અહીંયા. એવું કે છે હવે અમે બંને એકસાથે જીવી શકીએ એમ છીએ નહીં. એના પછી નેક્સ્ટ શું કહે છે જો દિવ્યાની. ઇફ કચ ડાઈઝ સેડ દિવ્યાની આઈ વિલ નોટ લીવ એન્ડ ઇફ યુ ડાય આઈ ઓલ્સો ડાય. ઇફ એટલે જો. કચ એટલે કચ. ડાઈઝ એટલે મરી જશે. જો કચ મરી જશે સેડ દિવ્યાની. દિવ્યાનીએ કહ્યું જો કચ મરી જશે તો આઈ વિલ નોટ લીવ. આઈ એટલે હું. નોટ એટલે નહીં. લીવ એટલે જીવીશ. તો હું પણ નહીં જીવું. એન્ડ અને જો. ઇફ યુ જો તમે. ડાય એટલે મરી જશો. આઈ ઓલ્સો ડાય એટલે આઈ એટલે હું. ઓલ્સો એટલે પણ. ડાય એટલે મરી જઈશ. એટલે હવે બહુ અસમંજસવાળી પરિસ્થિતિ છે. જો શુક્રાચાર્ય અહીંયા શું કરે છે. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. શુક્રાચાર્ય. શુક્રાચાર્ય વોઝ એટલે હતા. ઇન અ ફિક્સ એટલે કે એમણે ગોઠવણ કરી આયોજન કરી રાખ્યું. આયોજન અથવા તો નિર્ણય લઈ લીધો. હી સેડ ટુ કચ વિક્ટરી ઇઝ યોર્સ. હી એટલે તેમણે. સેડ એટલે કહ્યું. ટુ કચ એટલે કચ્છને. કારણ કે હવે શુક્રાચાર્ય ભાવુક થઈ ગયા હતા પોતાની દીકરીને દુઃખી જોઈને. એટલે એમણે નિર્ણય લઈ લીધો. એમણે કહ્યું કચ્છને. વિક્ટરી એટલે કે જીત. ઇઝ એટલે છે. યોર્સ એટલે તારી. જીત તારી થઈ છે. સિન્સ દિવ્યાની લુક ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ રિસીવ ફ્રોમ મી દેટ મેજિક મંત્ર ઓર સિક્રેટ બ્રિંગિંગ બેક સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ટુ ધ ડેથ ઓફ ડેથ ટુ લાઈફ. એવું કહે છે. સિન્સ દિવ્યાની જ્યારથી દિવ્યાની લુક્સ એટલે જોવે છે. ઓન યુ એટલે તારા તરફ. વિથ સચ કાઇન્ડનેસ પ્રેમળતાથી અથવા દયાળુપણાથી. રિસીવ ફ્રોમ મી એ પ્રાપ્ત કરે છે. ફ્રોમ મી એટલે મારા તરફથી. ધ મેજિક મંત્ર જાદુઈ મંત્ર ઓર અથવા તો ધ સિક્રેટ ઓફ. સિક્રેટ એટલે જે રહસ્ય છે. ઓફ બ્રિંગિંગ એટલે પાછું લાવવાનું. બેક બ્રિંગિંગ એટલે લાવવું. બેક એટલે પાછું. ધ ડેથ ટુ લાઈફ મૃત્યુમાંથી જીવંત કરવાનું એ કાર્ય હવે કરવા જઈ રહ્યા છે. When you come to out me, when એટલે જ્યારે. you એટલે તું. come એટલે આવ. out એટલે બહાર. of me એટલે મારામાંથી. try the mantra on my body. try એટલે પ્રયત્ન કરજે. મંત્ર એટલે મંત્ર. on એટલે ઉપર. my body એટલે મારા શરીર પર. એટલે કે જ્યારે હું તને મારાથી અંદરથી બહાર કાઢું ત્યારે હું મૃત્યુ પામું. પછી બહાર આવીને હું અત્યારે તને મંત્ર જે શીખવાડું છું એ પછી તું આવીને મારા બોડી પર પ્રયોગ કરજે અથવા તો મારા શરીર પર પ્રયોગ કરજે જેથી કરીને હું પણ જીવિત થઈ શકું. દેન શુક્રાચાર્ય. એના પછી નેક્સ્ટ શું કહે છે. સી દેટ. દેન શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર એન્ડ આસ્ક હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક. તેને એટલે પછી શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્ય ટોટ એટલે શીખવાડે છે.
कच्छ एटले कच्छने ध सीक्रेट मंत्र एटले के रहस्यमय मंत्र जे जादोई मंत्र छे जीवित करवानो संजीवनी वाळो मंत्र एंड आस्क एटले कहे छे हिम एटले तेने टू कम आउट एटले बहार आवानुं ऑफ हिज एटले तेना स्टमक एटले पेटमांथी कच अपियर्ड इन ऑल हिज ब्रिलियंस एंड शो हिज टीचर लाइंग डेड कच एट कच अपीयर्ड एट हाजर थाय अथवा तो देखाय ऑल हिज ब्रिलियंस एट तेजस्विता थी हिज एट ब्रिलियंस एट तेजस्विता थी एंड शो एट के जोवे हिज एट टीचर एट गुरु ने लाइंग एट पड़ेला डेड एट मरेला ते मरेला नीचे सूतेला जोवे शुक्राचार्य ने ही इमीडिएटली रिवाइव्ड हिम विथ हिज न्यूली लर्न्ड मंत्र ही एट इमीडिएटली एट तरत रिवाइव्ड एट जीवित करे हिम एटने विथ एट ना वड़े हिज एट न्यूली एट नवा लर्न्ड एट शीखेला मंत्र एट मंत्र थी हमें पोता जो नवो मंत्र जो शीखो संजीवनी जे जे स्पेशली शीखवा देवों त्या मोकलो तो एना द्वारा ये शुक्राचार्य ने जीवित करे। मित्रों आ एक प्राणिकता उदाहरण है कि अँ आज कच्छ से पोता प्राणिकता बतावे अथवा तो जो एने न करू होत तो एक्चुअली असुरना गुरु था अने पोते देवनो पुत्र हतो छतां एने एनी प्रामाणिकता बताई पोताना गुरु प्रत्ये। कच्छ देन पेड होमेज टू हिम कच्छ एटले कच्छ देन एटले पछी पेड एटले आपे छे होमेज होमेज एटले मित्रों थाय छे अभिवादन अथवा तो सन्मान टू हिम एटले तेने शुक्राचार्य ने कॉलिंग हिम फाधर एज ही वॉज न्यू बॉर्न आउट ऑफ हिम कच्छ छे एने सन्मान आपे छे कॉलिंग एटले बोलावीने हिम एटले तेने फाधर एटले पिताजी शुक्राचार्य ने पिताजी बोलावीने एने सन्मान आपे छे कारण के ही एटले ते वॉज एटले हतो न्यूबॉर्न एटले नवो जन्मेलो आउट ऑफ हिम एमना थी ज एमनानो जे अंश हतो अने एने फरीथी जन्म लीधो तो एमने अंदर थी एटले एने पिताजी कहीने बोलावे छे अने सन्मान आपे छे। कच स्टेड फॉर सम मोर टाइम्स एंड देन सॉट द ब्लेसिंग ऑफ हिज मास्टर टू रिटर्न होम कच एट कच स्टेड एट रोकाय फॉर एट थोड़ो फॉर एट सम एट थोड़ो मोर टाइम इस थोड़ो वधु समय कच्छ है थोड़ो समय वधु समय रोकाय एंड देन एट पछी सॉट एट मांगे अथवा तो रजा मांगे एंड ब्लेसिंग एट्ले कि आशीर्वाद मांगे ऑफ हिज मास्टर एट मलिकना टू रिटर्न एट पाछा फरवा होम एट घरे एना पीछे नेक्स्ट शू थे लेट वी सी। शुक्राचार्य गेव कच्छ परमिशन टू लीव बट देवयानी सींग हिम अबाउट टू डिपार्ट शुक्राचार्य एट शुक्राचार्य गेव एट आपे कच्छ एट कच्छ ने परमिशन एट परवानगी टू लीव एट जवा शुक्राचार्य है तो परवानगी आपी दे जवानी बट परंतु देवयानी सींग एट जोई रही है हिम एट अबाउट एट अबाउट टू डिपार्ट एट जयरे पाछो जई रो तेरे रवाना थी रो तेरे शू बने वे संवाद थाय लेट वी सी। आज इम्पोर्टंट संवाद है मित्रों परीक्षा माटे आ खास इम्पोर्टंट है परीक्षा में पूछाय फकराना स्वरूप में से टू हिम देवयानी कहे कच्छ ने डोंट गो अवे डोंट गो एट जईश नहीं अवे एट दूर यू नो हाउ आई हैव लव्ड यू फ्रॉम द टाइम यू वेर अ स्टूडंट यू नो यू एट तू नो एट जाने हाउ एट्ले के आई हैव लव्ड यू मैं तने प्रेम करो फ्रॉम एट्ले थी द टाइम एट समय यू एट तू वेर एट स्टूडेंट एट विद्यार्थी तने ख्याल है कि तू जे ज्यार विद्यार्थी हो त्यार हूँ तने प्रेम करू छू। Now that you have completed your studies, it is time you should return my love and marry me. Now એટલે હવે you એટલે તે have completed એટલે પૂર્ણ કરી છે your study એટલે તારો અભ્યાસ હવે તે તારો અભ્યાસ પૂર્ણ કર્યો છે it is time એ સમય છે you એટલે તારે should return એટલે પાછું આપવું જોઈએ my love એટલે મારો પ્રેમ and marry me અને મારી સાથે લગ્ન કરવા જોઈએ તો હવે કચ્છ એના અનુસંધાનમાં જવાબ આપે છે મિત્રો। कच्छ सेड कच्छ कहे छे आई रिस्पेक्ट यू वेरी मच आ एटले हूँ रिस्पेक्ट एटले आदर करू छू सत्कार करू छू यू एटले तारो वेरी मच एटले खूबज यू आर डियरर देन लाइफ टू मी यू एटले तू आर एटले छे डियरर एटले प्रिय देन एटले ना करता लाइफ एटले जीवन टू मी एटले मारा माटे मारा जीव करता पण तू मने प्रिय छे बट यू आर माय सिस्टर बट एटले परंतु यू एटले छू यू एट तू आर एट मई सीस्टर एट मारी बहन अँ एने आग बात करी थी एनु डिस्क्रिप्शन आपे छे बोथ ऑफ अस केम आउट ऑफ योर फाधर बोथ एट बने ऑफ अस एट अपने केम एट आया छे आउट एट बहार योर फाधर एट तारा पिताजी में आप बने तारा पिता पिताजी में जन्म लीधो ऑल मै लव फॉर यू इज अ ब्रधर्स लव फॉर सीस्टर ऑल एट बढ़ो मै लव एट मारो प्रेम मारो जो बढ़ोज प्रेम है फॉर यू एट तारा माटे इज एट ब्रधर्स लव एट के भाई प्रेम फॉर सीस्टर बहन माटे जे हो प्रमाणे मारो प्रेम तारा माटे
यू आर अ ग्रेट एंड आई लव यू सेड देवयानी। देवयानीए शूँ कहूँ? यू एट्ले तू, आर एट्ले छे ग्रेट एट्ले महान, तू बहु महान छो, अने एंड आई लव यू, हूँ तने प्रेम करूँ छू। रिमेम्बर माय लव फॉर यू सेव्ड यू फ्रॉम द डेथ थ्री टाइम्स। रिमेम्बर एट्ले कि याद रखे, माय लव एट्ले मारा प्रेमे, फॉर यू एट्ले तारा माटेनो जे मारो प्रेम हतो, सेव्ड एट्ले बचावी हती, योर यू एट्ले तने, फ्रॉम एट्ले माथी, डेथ एट्ले मृत्यु माथी, थ्री टाइम्स एट्ले त्रण वक्त, तू याद रखे कि मार ए मारो प्रेम ज छे कि जेने तने त्रण वक्त मृत्यु माथी बचाव्यो हतो। वाय डीड आई डू देट इफ इफ नॉट फॉर लव। वाय एट्ले शा माटे, आ एट्ले हूँ, डू एट्ले करूँ, देट एट्ले ते, इफ नॉट फॉर लव, जो प्रेम न हो तो हूँ ये शा माटे करूँ। आवुं दिव्यानी प्रश्न करे छे, डोंट डिस्कार्ड मी, डोंट डिस्कार्ड, डिस्कार्ड एट्ले मित्रों एवं कहे छे कि हताश ना करीश अथवा तो रिजेक्ट ना करीश, मी एट्ले मने, एक्सेप्ट मी एज योर वाइफ, एक्सेप्ट एट्ले स्वीकार, मी एट्ले मने, योर एट्ले तारी, वाइफ एट्ले पत्नी तरीके, मने तू तारी पत्नी तरीके स्वीकार। हवे अहीं कच्छ छे ए पण केवो जवाब आपे छे मित्रों, इट इज अ सीन इफ आई एग्री टू डू वॉट यू से, सेड कच्छ। कच्छे शूँ कहूँ? सेड एट्ले कहूँ, ईट एट्ले ते, इज एट्ले छे, सीन एट्ले पाप, ए पाप छे, इफ एट्ले जो, आ एट्ले हूँ, एग्री एट्ले सम्मत थव, टू डू एट्ले करवा माटे, वॉट एट्ले जे पण कहीं, यू एट्ले तू, से एट्ले कहे छे, तो जे पण कहीं कहे छे जो हूँ करवा सम्मत थई जाऊँ तो ये पाप छे। एज वी नो देट के बने ब्रधर सीस्टर कच्छ छे, हवे एने सीस्टर माने छे, एट्ले जो बने लग्न करे तो ये पाप थई जाए, એટલે અહીંયા કચ્છ એવું કહે છે, વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર। વી એટલે આપણે, હેઝ સ્પેન્ટ એટલે પસાર કર્યા છે, હેપી એટલે ખુશીના ડેઝ એટલે દિવસો, ટુગેધર એટલે સાથે, એઝ એટલે ના જેમ, સિસ્ટર એન્ડ બ્રધર એટલે કે ભાઈ અને બહેનની જેમ આપણે દિવસો સારા ખુશીના પસાર કર્યા છે। લેટસ કન્ટિન્યુ દેટ રિલેશનશીપ, દેટ લેટસ એટલે ચાલ, આપણે કન્ટિન્યુ એટલે ચાલુ રાખીએ, દેટ રિલેશનશીપ એટલે સંબંધો, એ સંબંધ આપણે ચાલુ રાખીએ બ્રધર એન્ડ સિસ્ટરનો। આઈ કેન અશ્યોર યુ દેટ આઈ કેન નોટ બી ટેમ્પ્ટેડ ઇન ટુ સિનિંગ। આ એટલે હું, એમ એટલે છું, અશ્યોર એટલે કે હું શ્યોર છું, દેટ આઈ કેન નોટ બી ટેમ્પ્ટેડ ઇન ટુ સિનિંગ, કે હું પાપમાં પડવા માંગતો નથી અથવા તો પાપમાં પડવા દઈશ નહીં। દેવ્યાની સેઝ, દેવ્યાની વોઝ સો ડિસપોઇન્ટેડ દેટ શી વોઝ એંગ્રી એન્ડ કર્સ હિમ। દેવ્યાની એટલે દેવ્યાની, વોઝ એટલે હતી, સો એટલે ખૂબ જ, ડિસપોઇન્ટેડ એટલે હતાશ, હવે દેવ્યાની ખૂબ જ હતાશ થઈ ગઈ હતી, દેટ કે જેથી કરીને, શી એટલે તેણી, વોઝ એટલે હતી, એંગ્રી એટલે ગુસ્સે, તેણી ગુસ્સે હતી, એન્ડ કર્સ્ડ, કર્સ્ડ એટલે મિત્રો થાય છે શ્રાપ આપવો, હિમ એટલે તેને, એટલે દેવ્યાનીએ શ્રાપ આપ્યો કચ્છને, શું કહીને શ્રાપ આપ્યો, સિન્સ યુ હેવ બેટ્રાઇડ માય ટ્રસ્ટ, વોટ યુ હેવ લર્ન્ડ યુ વિલ નોટ એબલ ટુ પ્રેક્ટિસ। એવું કે છે, સિન્સ યુ હેવ બેટ્રાઇડ, યુ એટલે તે, બેટ્રાઇ એટલે મને દગો કર્યો છે, માય ટ્રસ્ટ એટલે મારા વિશ્વાસ પર, મારો વિશ્વાસ પર તે દગો કર્યો છે, વોટ જેથી કરીને, વોટ એટલે જે પણ કંઈ, યુ એટલે તું, હેવ લર્ન્ડ એટલે શીખ્યો છું, યુ એટલે તું, વિલ નોટ બી એબલ એ સક્ષમ નહીં રહીશ, ટુ પ્રેક્ટિસ એટલે અભ્યાસ કરવામાં, અથવા તો તું જે પણ કંઈ મંત્ર શીખ્યો છું એનો તો ઉપયોગ કરી શકીશ નહીં, આ મારો તારી પર શ્રાપ છે। કચ્છ સેડ, હવે કચ્છ પણ બહુ સરસ એવો જવાબ આપે છે મિત્રો, આઈ રિફ્યુઝ યુ ઓનલી બિકોઝ યુ આર માય સિસ્ટર। આઈ એટલે મેં, રિફ્યુઝ એટલે ત્યજી છે, યુ એટલે તને, મેં તને ના પાડી છે અથવા તો ત્યજી છે, ઓનલી એટલે ફક્ત, બિકોઝ એટલે ના કારણે, એટલા માટે જ તને ત્યજી છે અથવા તો ના પાડી છે, કારણ કે યુ એટલે તું, આર એટલે છે, માય સિસ્ટર એટલે મારી બહેન, આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, કર્સ આઈ એટલે હું, ડોન્ટ ડિઝર્વ એટલે કે હું લાયક નથી, યોર કર્સ એટલે તારા શ્રાપને, હું તારા શ્રાપને લાયક નથી, હું ખોટો નથી, એટલા માટે, યુ હેવ ડન દેટ બિકોઝ ઓફ યોર પેશન, યુ એટલે તે, હેવ ડન એટલે કર્યું છે, બિકોઝ એટલે ના કારણે, ઓફ યોર એટલે તારા, પેશન એટલે આવેગ, તે આજે કર્સ મને આપ્યો છે એ તારા આવેગના કારણે આપ્યો છે, યુ સેડ દેટ વોટ આઈ હેવ લર્ન્ડ શેલ બી યુઝલેસ બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમ વન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ। એવું કે છે, યુ સેડ, તે કહ્યું છે, દેટ એટલે કે જે, વોટ એટલે જે પણ કંઈ, આઈ હેવ લર્ન્ડ એટલે કે હું શીખ્યો છું, શેલ બી યુઝલેસ એટલે કે વ્યર્થ જશે, કામમાં ઉપયોગી નહીં આવે, બટ આઈ શેલ ઇમ્પાર્ટ, આ એટલે હું, શેલ ઇમ્પાર્ટ એટલે કે બીજાને આપીશ, ઇમ્પાર્ટ એટલે બીજાને આપવું અથવા તો સોંપવું, ટુ સમવન એટલે કે કોઈકને, એન્ડ મેક ઇટ અને બનાવીશ, મેક એટલે બનાવું, ઇટ એટલે તેને, યુઝફુલ એટલે ઉપયોગી, હું જે પણ કંઈ શીખ્યો છું એ હું પણ ભલે ના ઉપયોગ કરી શકું તારા કર્સના કારણે, પરંતુ એ બીજાને શીખવાડીશ અને બીજા એનો ઉપયોગ કરશે। એના પછી નેક્સ્ટ શું કહે છે,
In spite of Devyani's pleading, Kach had to leave. In spite of એટલે ની જગ્યાએ દેવ્યાની પ્લીડિંગ, પ્લીડિંગ એટલે થાય છે દલીલ અથવા તો રજૂઆત, દેવ્યાનીની રજૂઆત અથવા તો દલીલ છતાં પણ કચ્છ હેડ ટુ લીવ, કચ્છ એ જગ્યા અથવા તો એ સ્થાન છોડીને જવું પડ્યું હતું. કચ્છ વોઝ રિસીવડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. કચ્છ એટલે કચ્છ, વોઝ એટલે હતો, રિસીવડ એટલે સૂર્યને રિસીવ કરવામાં આવ્યો હતો, એને મળવામાં આવ્યું હતું બાય ધ દેવ્સ એટલે દેવો દ્વારા, વિથ અ ગ્રેટ ઓનર, ગ્રેટ એટલે મહાન, ઓનર એટલે સન્માન સાથે એને બોલાવવામાં આવ્યો હતો, એનો આદર સત્કાર કરવામાં આવ્યો જ્યારે પાછો ફર્યો ત્યારે, એન્ડ ગ્રીટેડ એટલે અભિવાદન આપવામાં આવ્યા, બાય એટલે ના દ્વારા, લોર્ડ એટલે ભગવાન, ઇન્દ્ર એટલે ઇન્દ્ર હિમસેલ્ફ એટલે પોતાની જાતે, અને ઇન્દ્ર દેવોના દેવ ઇન્દ્ર જે છે એ પણ એમને આવીને ખુદ પોતે અભિવાદન પાઠવે.